નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસએસમાં ચેપ્ટર 14 એમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 7 છે, એમાં બે ક્વેશ્ચન આન્સર છે એ જ આપણે હવે લખવાના બાકી છે. એટલે અહીં આપણું ચેપ્ટર 14મું છે એ સદી પોથીમાં પૂરું છે, એ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન છે આપણો છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર છે એ ટોપિકથી લખવાનો છે, એટલે કે 1 2 3 4 5 6 7 એવા એના મુદ્દા છે, એવા સાત મુદ્દા છે, એમાં આપણે આન્સર છે એ લખવાનો છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું એમ તમે મારી સાથે લખજો, બરાબર? તો નંબર 1 કરી અને લખી આપણે. વિદ્યાર્થી મિત્રો લખો, સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે. તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. નંબર 2, આજે ઘણા ઘરોમાં મહિલા ઘર કામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેરનું કાર્ય કરે છે. બાળ ઉછેરનું કાર્ય એટલે કે બાળકો છે એનું પાલન પોષણ, એને ઉછેરી અને મોટા કરે છે. હવે એમાં ત્રીજું, સ્ત્રીઓને નિર્ણય લેવાની છૂટ હોતી નથી. સ્ત્રીઓને નિર્ણય લેવાની છૂટ છે એ હોતી નથી. 4, દીકરીઓને શિક્ષણ આરોગ્ય અને દીકરીઓને શિક્ષણ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. વંચિત એટલે કે એને ભણવાની છૂટ નથી આપતા. ટૂંકમાં દીકરીઓ ભણે છે પણ જાજુ બધું ભણતી નથી. પછી સાજી માંદી થતી હોય તો એને જડદયને કોઈ દવાખાને નથી લઈ જતા. તેમજ આર્થિક એટલે કે દીકરીઓને ઘણા કુટુંબમાં નોકરીઓ કરવાની પણ છૂટ આપવામાં આવતી નથી. હવે આપણો 5મો ટોપિક, કપડામાં ભણતરમાં હરવા ફરવામાં
વ્યાવસાયિક કામમાં ભેદભાવ રખાય છે. છઠ્ઠો ટોપિક, ભેદભાવ રખાય છે, એટલે કે કપડાં પહેરવામાં, ભણવામાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક એટલે કે નોકરીની બાબતમાં. હવે છઠ્ઠું, છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી બાળલગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા જેવા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. કોઈને આમાંથી એક ટોપિક બાકી રહી ગયા હોય તો વિદ્યાર્થી મિત્રો થોડીક વાર તમે જોઈ લ્યો અને ચેક કરી લ્યો. કોઈને આમાંથી એકાદો પોઈન્ટ લખવામાં રહી ગયો હોય અથવા ઉતાવળ થઈ હોય લખવામાં તો તમે ચેક કરી લેજો, બરાબર. હવે આપણે સાતમો પોઈન્ટ લખીએ. પુત્ર જન્મને પ્રાધાન્ય મળતું હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો આઠમો પોઈન્ટ લખીએ આપણે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષના વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. વિદ્યાર્થી મિત્રો આખો આપણે પ્રશ્ન સાતમો છે, છોકરા છોકરીના ભેદભાવ છે તેનો આન્સર છે એ આપણે આખો આમાં લખ્યો છે, બરાબર. બધા વિદ્યાર્થી મિત્રોને લગભગ તો મારી સાથે આન્સર છે એ લખાઈ ગયો હશે. તો અત્યારે ક્લાસ વર્કમાં તમારે આ જ પ્રશ્ન છે એનો જવાબ મને રફનોટમાં લખીને બતાવવાનો છે. ક્લાસ વર્કમાં આ જ પ્રશ્નનો જવાબ લખી અને તમારે મને બતાવવાનો છે. એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો લખશી. અહીં આપણો સ્વાધ્યાયપોથીમાં પાઠ છે એ પૂરો થઈ જશે. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે.